આજે આપણે કૃતિ પરિચયમાં જાણીશું સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે. તે પંડિત યુગમાં લખાયેલી છે. સરસ્વતી ચંદ્ર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા છે, જે 19મી સદીની પાશ્ચાત્ય ભૂમિકામાં લખાયેલી છે. આ નવલકથા ગુજરાતમાં અત્યંત લોકપ્રિય બની છે. આ નવલકથા 15 વર્ષના સમયગાળામાં લખાઈ હતી. આશરે 1800 પાનામાં લખાયેલી આ નવલકથાએ ગાંધીજી પૂર્વેના ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો. એનું કારણ એમાં વ્યક્ત થયેલું જીવન વિશે ઊંડું ભારતીય ચિંતન અને એ ચિંતનને કળારૂપ આપનારી સર્જક પ્રતિભા છે. પ્રાચીન પૂર્વે, અર્વાચીન પૂર્વે અને અર્વાચીન પશ્ચિમ એ 3 સંસ્કૃતિઓના સમાગમ કાળે ઉભેલા ભારતીય પ્રજા જીવનનું આ પ્રતિબિંબ છે. સરસ્વતી ચંદ્ર ભાગ પહેલો, જેનું ટાઇટલ છે બુદ્ધિધનનો કારભાર, જેમાં કારભાર વિશેની વાત કરવામાં આવે છે. તે ક્યારે બહાર પડ્યો? 1887માં. એટલે કોઈ એમ પણ પૂછી શકે કે સરસ્વતી ચંદ્ર ભાગ પહેલો ક્યારે બહાર પડ્યો? તો સૌ પ્રથમ 1887માં. સરસ્વતી ચંદ્ર ભાગ 1, બુદ્ધિધનનો કારભાર, એનું ઉપશીર્ષક છે. ભારતીય રજવાડા અને રાજ્ય વહીવટની આમાં વાત કરવામાં આવી છે. સરસ્વતી ચંદ્ર ભાગ 1માં 21 પ્રકરણો આવેલા છે. આમાં સરસ્વતી ચંદ્રના ગૃહત્યાગની પણ વાત કરવામાં આવેલી છે. સરસ્વતી ચંદ્રના પહેલા ભાગમાં બુદ્ધિધનનો કારભાર આવે છે. આ નવલકથા નાયક અને નાયિકા સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરી છે. સાથે સાથે બુદ્ધિધન પણ નાયકનું જગ્યા લઈ રહ્યું છે. તેમ છતાં એમાં અનેક ઉપકથાઓ સમાયેલ છે. આ પ્રકરણમાં સરસ્વતી ચંદ્ર નવીન ચંદ્ર નામ ધરે છે. પહેલા ભાગમાં દેશી રજવાડાની કથા વણી લેવામાં આવી છે. તેમાં તે સમયનું ભારતનું રજવાડોનું રાજનું ચિત્ર જોવા મળે છે. ભારતમાં જ્યારે અંગ્રેજ રાજ્ય વહીવટ ચાલતો હતો ત્યારે અનેક દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓમાં ખોટા વારસો કેવી રીતે ઊભા કરવામાં આવતા હતા અને સત્તાની ખેંચતાણ કેવી ચાલતી હતી તે દર્શાવવામાં આવ્યું છે. સરસ્વતી ચંદ્ર ભાગ 2, જેનું ઉપશીર્ષક છે ગુણ સુંદરીનું કુટુંબ જાળ, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. 1892માં તે સૌ પ્રથમ બહાર પડ્યો હતો, જેમાં ગુણસુંદરીના કુટુંબ જાળ આપણને એ સમયની સ્ત્રીઓની સ્થિતિ, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને તેના લાભ ગેરલાભ વગેરે વિશે માહિતગાર કરે છે. સરસ્વતી ચંદ્ર ભાગ 2, ગુણસુંદરીનું કુટુંબ જાળ. ભારતીય સમાજના સંયુક્ત કુટુંબનો ચિતાર અહીં આપવામાં આવેલો છે. ગોવર્ધનરામે આ નવલકથાના બીજા ભાગમાં ભારતીય સમાજના સંયુક્ત કુટુંબનો સુરેખ ચિતાર આપ્યો છે. ગુણસુંદરીની કુટુંબ જાળ દ્વારા નવલકથાકારે સંયુક્ત કુટુંબના લાભાલાભ ઉપર પ્રકાશ ફેંક્યો છે. આ બીજા ભાગમાં કેન્દ્ર સ્થાને ગુણસુંદરીનું પાત્ર છે. એક આદર્શ ગૃહિણી કેવી હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ ગુણસુંદરી છે. તેમાં ભારતીય કુટુંબ જીવનનું દર્શન થાય છે. સરસ્વતી ચંદ્ર ભાગ 3, જેનું ઉપશીર્ષક છે રત્નનગરીનું રાજ્યતંત્ર, જે 1898માં બહાર પડ્યું. એનું રત્નનગરીનું રાજ્યતંત્રમાં રાજ્ય ખટપટ, કાવાદાવા અને એનાથી ઉપર ઉઠીને ઉન્નત રાજ્યતંત્ર કેવું હોવું જોઈએ એનો ચિતાર આપે છે. અંગ્રેજી અમલના સારા પાસાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સરસ્વતી ચંદ્ર ભાગ 3, રત્નનગરીનું રાજ્યતંત્ર, દેશી રજવાડો અને અંગ્રેજી રાજ્યતંત્ર અહીં બતાવવામાં આવ્યું છે. ત્રીજા ભાગમાં દેશી રજવાડો અને અંગ્રેજી રાજ્ય સત્તા વચ્ચેના સંબંધોની ચર્ચા અહીં કરવામાં આવી છે. તેમાં મલ્લરાજ અને મણિરાજ જેવા દેશી રાજાઓ પોતાની કર્તવ્ય બુદ્ધિથી પોતાનું ધ્યાન ખેંચે છે. રત્નનગરીનું રાજ્યતંત્ર રાજકીય ખટપટ, કાવાદાવા અને એનાથી ઉપર ઉઠીને ઉન્નત રાજ્યતંત્ર કેવું હોવું જોઈએ એને ચિતાર આપે છે. આપણા નીતિ ગ્રંથો અને પ્રાચીન ગ્રંથોમાં આદર્શ રાજ્યતંત્ર કેવું હોવું જોઈએ તે ત્રીજા ભાગમાં ગોવર્ધનરામે બતાવ્યું છે. સાથે સાથે અંગ્રેજી અમલના સારા પાસાનું વર્ણન પણ આ ભાગમાં થયું છે. સરસ્વતી ચંદ્ર ભાગ 4, સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ, જે 1901માં બહાર પડે છે, જેમાં કલ્યાણ ગ્રામ યોજનાની વાત કરવામાં આવી છે.
સરસ્વતી ચંદ્ર ભાગ ચાર, સરસ્વતીનું મનોરાજ્યને પૂર્ણાહુતિ, કલ્યાણ ગ્રામ અને નીતિ મીમાંસાની અહીં વાત કરવામાં આવી છે. ચોથા ભાગના પાને પાને પાંડિત્ય સભર ચર્ચાઓ જોવા મળે છે. આ ભાગમાં લેખકે જ્ઞાન મીમાંસા, નીતિ મીમાંસા અને લક્ષ્ય અલક્ષ જેવી ગૂઢ ચર્ચાઓ કરી છે. અહીં આધ્યાત્મિક વાતો ખૂબ જોવા મળે છે. ગોવર્ધન રામે ખરેખર તો ભારતીય સમાજના બધા જ પ્રશ્નને નિબંધ રૂપે રજૂ કરવા હતા, પરંતુ નિબંધનું રૂપ પ્રજાને નહીં ગમે એમ લાગવાથી એમણે નવલકથાનું માધ્યમ અપનાવ્યું છે. અને આ માધ્યમ દ્વારા એમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ માનવ જીવનના અને ભારતીય જીવનના આદર્શ પુરુષાર્થની સાર્થક મીમાંસા કરી છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ 19મી સદીના ભારત દેશના પ્રશ્નોની તલસ્પર્શી વિચારણા કરી છે અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમાં કલ્યાણ ગ્રામની યોજના અને લોક સેવાનો મહિમા કરવામાં આવે છે. સરસ્વતી ચંદ્ર વિદ્વાનોની નજરમાં ધીરુભાઈ ઠાકર કહે છે, ભાવનાના અદ્વિતીય મહિજન સ્ત્રોતરૂપ સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામની અમર સાહિત્ય કૃતિ છે. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ કીર્તિ શિખર છે અને ભારતીય સંસ્કૃતિની વાસ્તવિક છતાં ભવ્યોજ્જવલ મહાકથા છે. આનંદ શંકર ધ્રુવ કહે છે, સરસ્વતી ચંદ્ર એ હિન્દુસ્તાનના સાંસારિક, રાજકીય, ધાર્મિક વગેરે મહાપ્રશ્નોના ચર્ચાનો આકાર ગ્રંથ છે. ડૉક્ટર રમેશ ત્રિવેદી કહે છે કે આ નવલકથાની ગુજરાતી સાહિત્ય અને સમાજ પર ઊંડી અને ચિરકાળ સુધી ટકી રહે તેવી મુદ્રા ઉપસાવી છે અને ન્યાય સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામનું ગુજરાતી સાહિત્યને અમૂલ્ય પ્રદાન છે. બાબુ દાવલપુરા કહે છે, સરસ્વતી ચંદ્ર પ્રેમ કથા છે, સંસ્કૃતિ કાળનું ચિત્ર આલેખથી સંસ્કૃતિ કથા છે અને યુગ કથા છે, પણ એ માત્ર વીતી ગયેલા યુગની કથા નથી, પરંતુ યુગ વિવર્તનને પીછાની યુગનીએ પાર જઈ નૂતન યુગના સૂર્યનું વરેણ્ય ભર્ગ ઝીલવા મથે છે. વિજયરાય વૈદ કહે છે કે સરસ્વતી ચંદ્ર પ્રેમ કથા નિમિત્તે સંસ્કૃતિ કથા છે. ડોલરરાય મોકડ સરસ્વતી ચંદ્ર એ સકલ કથા છે એવું કહે છે. ઉમાશંકર જોશી કહે છે, સરસ્વતી ચંદ્ર 100 વર્ષનું યુગ કાવ્ય છે જે ગદ્ય દેહે પ્રગટ્યું છે. આનંદ શંકર ધ્રુવ સરસ્વતી ચંદ્ર નવલકથા વિશે કહે છે, 4 ખંડની આ મહાનવલ એ એક પુરાણ છે. રામનારાયણ પાઠક કહે છે, સરસ્વતી ચંદ્રનો આકાર મહાનદનો છે. આખા સરસ્વતી ચંદ્ર નવલકથામાં મુખ્ય પાત્ર સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરી છે, જેની આજુબાજુ આખી નવલકથા ચાલે છે. સરસ્વતી ચંદ્ર પાસે તીવ્ર બુદ્ધિ હતી અને વિદ્યાર્થી હોશ હતી. તેની પાસે શુદ્ધ અંતઃકરણ હતું. નમ્રતા અને વિનય એના મુખ્ય ગુણ હતા. કુમુદ સુંદરીની વ્યવહારમાં ખૂબ કુશળ હતી. સંસાર ધર્મ નિષ્ઠાથી નિભાવતી. રસ યજ્ઞતા અને રસિકતા એમાં આભૂષણ હતો. સરસ્વતી ચંદ્રનો અંગ્રેજી અને હિન્દીમાં અને લગભગ ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ થયો છે. સરસ્વતી ચંદ્ર વિશે કેટલાક પ્રશ્નો. સરસ્વતી ચંદ્ર નવલકથા કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 4 ભાગમાં. સરસ્વતી ચંદ્ર નવલકથા પ્રથમ ભાગમાં કેટલા પ્રકરણો આવેલા છે? 21 પ્રકરણો. સરસ્વતી ચંદ્ર નામ બદલીને બીજું કયું નામ રાખે છે? નવીન ચંદ્ર. સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી. સરસ્વતી ચંદ્ર ભાગ 1નું ઉપશીર્ષક કયું છે? બુદ્ધિધનનો કારભાર. સરસ્વતી ચંદ્ર ભાગ 4 ક્યારે બહાર પડ્યો હતો? 1901માં. સરસ્વતી ચંદ્ર પ્રેમ કથા નિમિત્તે સંસ્કૃતિ કથા છે. આ વિધાન કોનું છે? વિજયરાય વૈદ્યનું. કલ્યાણ ગ્રામની વાત કયા પ્રકરણમાં જોવા મળે છે? 4 ભાગમાં. સરસ્વતી ચંદ્ર નવલકથામાં ગુણ સુંદરીનું કુટુંબ જાળ કયા ભાગનું ઉપશીર્ષક છે? 2 ભાગનું પેટા શીર્ષક છે. સરસ્વતી ચંદ્ર નવલકથાનો પ્રથમ ભાગ ક્યારે બહાર પડ્યો હતો? 1887માં. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્યની કૃતિઓ વિશે જાણવા માગતા હો તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.